આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ, હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બાપુ સયાજીપુરા તળાવ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત રૂપિયા 2,64,000 ગણનાપાત્ર પ્રોહિબિશનના જથ્થા સાથે કિસમને કમલ કિશનકુમાર ગૌતમ પંડિતને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી. હાલમાં ચાલતા તહેવારોને અનુલક્ષીને વડોદરા શહેર વિસ્તારમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લાવવાના ઉદ્દેશથી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમારે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તારીખ 24/6/2024 થી તારીખ 26/7/2024 સુધી સ્પેશિયલ પ્રોહિબિશન તથા જુગારના કેસો કરવાની ડ્રાઈવ રાખેલ, તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ તેમજ અન્ય ગુનાઓ અટકાવવા તથા તેની સાથે સંકળાયેલા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવાનાઓને જરૂરી માર્ગદર્શન સૂચના આપેલ. જે સૂચનાના આધારે એસઓજી પોલીસના ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી રાતડાને અલગ અલગ ટીમો બનાવી મિલકત સંબંધી પ્રોહિબિશન તથા એનડીપીએસ એક્ટ હેઠળ તેમજ અન્ય ગુનાઓ સાથે આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલ. જે સૂચનાના આધારે એસઓજી ટીમના અધિકારી તથા કર્મચારીઓ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અત્રેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ મોહનભાઈને અંગત બાતમી હકીકતના આધારે સયાજી ટાઉનશીપ રોડ શ્રી સિદ્ધાર્થ પ્લેનેટની સામે સયાજીપુરા તળાવ પાસે તપાસ કરતા એક શંકાસ્પદ મહિન્દ્રા પિકઅપ વાનની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતા તે મહિન્દ્રા પિકઅપ વાન નંબર MS04LQ1658ને ચેક કરતા વગર પાસ પરમિટની ગેરકાયદેસરની ભારતીય બનાવટની પરપ્રાંતિય જોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ કોચ વિસ્કી કુલ બોટલો નંગ 132ની કુલ કિંમત રૂપિયા 2,64,000 તથા અન્ય મુદ્દામાલ મળી કુલે રૂપિયા 8,64,000ના મુદ્દામાલ સાથે કિસમ કમલ કિશન ગૌતમ પંડિત મળી આવતા તેના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ બાપોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. એનએન ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.